નમસ્તે નમસ્કાર કેમ છો? આશા છે કે તમે બધા મજામાં જ હશો. હવે જન્માષ્ટમીનો તહેવાર આવ્યો છે એટલે મને એમ થયું કે લાવો તમારી બધાની સાથે કૃષ્ણ લીલા વિશે થોડી વાત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણનું સમગ્ર જીવન લીલાઓથી ભરેલું હતું. બાળપણમાં કરેલી લીલાઓ, કુમાર અવસ્થામાં કરેલી લીલાઓ અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓથી તો દરેક વ્યક્તિ પરિચિત છે. ગોકુળ હોય કે મથુરા, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલાઓથી ભક્તોનો અને કઈ કેટલાય પાપીઓનો ઉદ્ધાર પણ કર્યો છે. શું તમને ખબર છે મામા કંસના વધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કોનો વધ કર્યો હતો, કોને મૃત્યુ આપ્યું હતું? નથી ખબર? આવો જાણીએ આ પોડકાસ્ટની અંદર. હવે એક વખત એવું થયું કે મામા કંસે શ્રી કૃષ્ણને મારવા માટે, તેમનો વધ કરવા માટે, તેમને અને ભાઈ બલરામને મથુરા નગરીમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. કે મામા કંસના આદેશ પર અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને લઈને મથુરા પહોંચ્યા અને કંસના રાજમહેલના પ્રવેશ દ્વાર પર ત્યાં ઉભેલા રાજધોબીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને રાજાઓ વાળા કપડા ન આપ્યા. હવે ધાર્મિક ગ્રંથોમાં એમ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ પોતાના અપમાન કરવા વાળા એક ધોબીને મોક્ષ પ્રદાન કર્યો હતો. આખી ઘટના કંઈક એવી છે કે મથુરાને કંસના અત્યાચારોથી બચાવવા માટે અને કંસનો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા આવ્યા ત્યારે એક ધોબીએ, આપણે જેમ આગળ કહ્યું તેમ એક ધોબીએ ભગવાન શ્રી કૃષ્ણના કપડાઓ પર ટિપ્પણી કરી, ન કહેવાના વેણ કહ્યા, ગમે તે ભાષાનો પ્રયોગ કરી અને ભગવાન શ્રી કૃષ્ણને અપમાનિત કર્યા. તેનાથી ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધિત થઈ ઉઠ્યા. આ વિશે પંડિત ઇન્દ્રમણી ઘનશ્યાલ કહેતા હતા કે કંસના આદેશ પર અક્રૂરજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને મથુરા લઈને આવ્યા તે દરમિયાન કંસના રાજમહેલમાં પ્રવેશ કરતા સમયે શ્રી કૃષ્ણ અને બલરામજીએ ગોવાળિયાનો વેશ ધારણ કરેલો, એટલે ગોવાળિયા જેવા કપડાં પહેર્યા હતા. હવે પ્રવેશ કરતા સમયે જેને ત્યાં એક ધોબી ઊભો હતો જેના હાથમાં રાજાઓના કપડાં હતા. ભગવાન શ્રી કૃષ્ણએ અને બલરામજીએ ધોબી પાસે રાજાઓ વાળા કપડાં માંગ્યા જેથી તે કપડાને તેઓ ધારણ કરીને રાજમહેલમાં જઈ શકે. પરંતુ તે ધોબીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને તે કપડાં આપવાની ના પાડી અને તેમને ગમે તે શબ્દો પ્રયોજીને અપશબ્દો કહ્યા. તેના મનમાં જે આવ્યું તે કહ્યું. ધોબીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને જંગલી છે અને તેમણે ગુલામો જેવા કપડાં પહેર્યા છે. અરે ભાઈ, તો કોને શું કહે છે એ તો જો, એ તો સામે ભગવાન શ્રી કૃષ્ણ હતા. થોડી વાર તો તેમણે સહન કર્યું અને પછી તેમને ગુસ્સો આવ્યો, તેઓ ક્રોધિત થઈ ઉઠ્યા અને પછી શું, તેમણે પોતાની આંગળીના એક વાર માત્રથી ધોબીની ગરદન તેના ધડથી અલગ કરી દીધી. આમ ધોબીને ભગવાન શ્રી કૃષ્ણના હાથોથી મોક્ષ મળ્યો. એક પૌરાણિક કથા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે ધોબીનો વધ કર્યો તે પાછલા જન્મમાં પણ આવા જ કંઈક પાપ કરી ચૂક્યો હતો અને માનવામાં આવે છે કે તે એ જ ધોબી હતો જેણે ત્રેતા યુગમાં સીતા માતાનું અપમાન કર્યું હતું અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું. ભગવાન કેટલી વાર અપમાન સહન કરે, એક વાર, બે વાર, પછી તો નિયતિ જે હોય તે જ થવાનું હતું અને તે ધોબીને ભગવાન શ્રી કૃષ્ણના હાથે મોક્ષ મળ્યો. આવી જ જાણી અજાણી અને રોચક વાતો સાંભળવા માટે સાંભળતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પોડકાસ્ટ.